ઉપલેટામાં પાટણવાંગ રોડ પર આવેલ નગીનાથ સરેમાં રોડ રસ્તા અને ગંદકીથી ત્યાંના સ્થાનિક લોકો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે. ઘણા સમયથી તંત્રને જાણ કરવા છતાં કોઈ નિકાલ જોવા મળતો નથી. ચોમાસાના થોડા વરસાદથી જ રસ્તામાં પાણી ભરાવાથી ગંદકીની સમસ્યા બહુ જ વિકટ થઈ ગઈ છે અને હાલ ગટરનું ગંદુ પાણી પણ નગરપાલિકાના પાણીમાં સાથે આવી રહ્યું છે. સ્થાનિકોને તે પાણી પીવામાં કે વાપરવામાં ક્યાંય ઉપયોગમાં આવે તેમ નથી. આવા પીવાના ગંદા પાણી તથા ખૂબ જ ગંદકીના કારણે ડેન્ગ્યુ તથા મલેરિયા જેવા રોગો થવાની ભીતિ વધતી હોય. સ્થાનિકોના કહેવા મુજબ તેઓએ તંત્રને પણ અનેક વખત આ બાબતે જાણ કરી, તેમ છતાં પણ કોઈ જાતનો જવાબ આપતા નથી. તો આ વિસ્તારમાં મકાન વેરો, પાણી વેરો તથા સફાઈ વેરો નિયમિતપણે ભરીએ છીએ, તો આટલા બધા વેરા સેના, તેનો જવાબ અમને આપો અને આ પ્રશ્નનો વહેલો ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. ઉપલેટા નગીના સોસાયટી, અમે આજે 35 વર્ષ થી અહીંયા રહી છી. 35 વર્ષ માં નથી અમારે અહીંયા રોડ થયા, નથી પાણી આવતું. અમે હરેક વેરા ભરી છે આના, તો અમને નથી. નગરપાલિકા અમને એમ કહેવામાં આવે છે કે આમાં પાણી કે તમારામાં આવતું નથી, તો એનામાં નથી આવતું, તો અમે વેરા છે ને અમારે આગળ લઈએ છે. આજે અમે વેરા 35 વર્ષ થયા વેરા ભરી છે. અમારી આગળ 35 વર્ષ થયા વેરાની પહોંચ્યું છે બધી. આજે અમે 35 વર્ષ થયા બિલ ભરી છે, વેરા ભરી છે, હરેક અમે એવામાં ભરી છે, તો અમારે પાણી આજ આજ 3 મહિનાથી અમારે પાણી આવે છે. પાણી ગટરનું પાણી અમને દે નથી, અમારે નાવામાં કામ આવતું નથી, અમારે ધોવામાં કામ આવતું. કે આજ તમે આવીને એક ગલાસી પાણી અમને પી કે હાથેથી મોઢું ધોઈને બતાવો તમે કોઈ પણ આવી, તો આ પાણીનો અમારે ઉપયોગ કઈ રીતે કરવો અને અમારા જ એરિયામાં કેમ આ પાણી આવે છે? આ નગીના સોસાયટી એરિયામાં એકમાં જ આ પાણી ગંદુ આવે છે, શું કામ એને? શા માટે કા અમે કોઈ જાતનું આમાં નથી ભરતા? અમારો વેરો નો ભરવામાં આવે તો જી નો ભરતા હોય એના કનેક્શન કાપો તમે. હરેક ને આ કરવાનું, બધા અમે વેરા ભરી છે છતાં અમે આમ કામ કરો નથી. અમારે રોડ થી અહીંયા કા હા મફત એરિયા છે, એમાં રોડ થઈ ગયા છે, તો અમારે શું કામ એ રોડ નથી થતા? ત્રણ મહિનામાં ગટર નું પાણી અમારી લાઈન માં આવે છે, તો ઉપલેટા અધિકારી શ્રી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ, અમે ઉપલેટા ધારાસભ્ય સાહેબ ને બી મળેલ, એમણે ચીફ ઓફિસર સાહેબ ને ફોન કરેલ, પણ આમાં કોઈ વસ્તુ પકડાતી નથી. અમારી પાઇપલાઇન સાથે ચેડા થાય છે કે શું છે, અમારા રોડ રસ્તા કંઈ બનતા નથી. હાલ અમારે નજીવી જે દવાખાનું ચાલે એની અંદર બાળકો 10 જણા દાખલ થયેલ છે. માટે મહેરબાની આપ અધિકારી શ્રીને કે આપ આવો અને અહીંયા એની પરિસ્થિતિ જુઓ. વિપુલ ધામેચા સાથે ગુજરાત ન્યૂઝ ઉપલેટા.